યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં આવતા હોય છે, જેને લઈ રાજ્ય સરકાર દ્વારા માતાજીના દર્શને આવતા પગપાળા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી વિકાસના કામો કર્યા છે, જેમાં પાવાગઢ નીચેથી માચી સુધી ચાર માર્ગીય રોડ અને તેની બાજુમાં પગપાળા યાત્રિકો માટેનો પથ બનાવવામાં આવ્યો છે અને પાવાગઢ માચી સુધી તેમજ ડુંગર પર રસ્તા ઉપર લાઇટ થાંભલા ઊભા કરવામાં આવ્યા છે. તે સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં છે. રોજ તો ઠીક, પરંતુ ગુરુવારના રોજથી આરંભ થતી આસો નવરાત્રીમાં પણ આ લાઇટો બંધ હાલતમાં હોવાને કારણે પગપાળા ચાલતા આવતા માઈ ભક્તોને રાત્રિના સમયે પોતાના જોખમે અને મોબાઈલની લાઇટના સહારે જતા જોવા મળ્યા હતા. પાવાગઢ જંગલ વિસ્તાર હોવાથી રાત્રિના સમય હિંસક પશુઓનો પણ ભય રહેતો હોય છે, જેને લઈ યાત્રિકોને ભયના માહોલમાં આ વિસ્તારમાંથી પસાર થવું પડે છે. યાત્રિકો માટે લાખો કરોડોના ખર્ચે કરેલી સુવિધા હાલમાં શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. એક તરફ વહીવટી તંત્ર નવરાત્રી દરમિયાન કરવી પડતી તૈયારીઓ કાગળ ઉપર ઘોડા દોડાવી કરી દે છે, તો પરંતુ જોવા જઈએ તો કેટલીક જગ્યાએ નાની ખામીઓ જોવા મળતી હોય છે, પરંતુ આ નાની ખામીઓ જ મોટું સ્વરૂપ ધારણ કરતી હોય છે.